મને ભોગે દીધું કે મારા સમય દારૂ તો બધું કોમન થઈ ગયું, કોમન જ. તમે છોકરાઓની ક્યાં માંડો છો? છોકરીઓ હવે સાહેબ લેતી થઈ ગઈ. હુક્કા એ વ્યસન નથી, હુક્કો તો ફેશન થઈ ગયો. નહી હસો ને, પ્લીઝ બહુ હસાવે. હવે જરાક સિરિયસલી મને સાંભળો, તમે કેટલી હદે હવે નીચે ઉતરવા માંડ્યા છો, તમારા ફ્રેન્ડ સર્કલમાં છાકો પાડી દેવા માટે તમે કઈ હદે જઈ રહ્યા છો. એક વખત ખૂનામાં બેસીને તમે સિગરેટ પી લીધી હોય કે દારૂ પી લીધું હોય, પાછા તમે એના વિડીયો શૂટિંગ ઉતારશો, એને ફોટા એને સ્ટેટસમાં મૂકો, સ્ટેટસમાં. એક છોકરો હજી સિગરેટ પીને સ્ટેટસમાં મૂકીએ તો સમજ્યા, એક છોકરી હુક્કો પીએ અને પછી એના ધુમાડા સ્ટેટસ ઉપર મૂકે, ઇન્સ્ટા પર પોતાના ફોટાઓ મૂકે. તમે કઈ હોદે? તમે આવ્યું જૈન? તમે શું જૈન છો? કોના રવાડે ચડ્યા તમે? જો હું એક ખુલાસો કરી દેવા માંગુ છું, જયારે ફ્રેન્ડ્સ ની વાત કરું છું ને, ત્યારે તમારી સાથે હી ફ્રેન્ડ અને તમારી સાથે સી ફ્રેન્ડ ની વાત કરું છું. હી ના સી અને સી ના હી હોય ને, એની તો અહીંયા વાત જ નથી, એનો વિચાર પણ નહીં કરતા. જૈન દર્શનમાં જન્મ્યા પછી હી ને સી ફ્રેન્ડ હોય, કોઈ સદાચાર બદાચાર જેવું છે કે નહીં? સરદાર વલ્લભભાઈ પટેલ એમના મોટા ભાઈ હતા વિઠ્ઠલભાઈ પટેલ, અને વિઠ્ઠલભાઈ પટેલ ની વાઇફ બરાબર લગ્નના 16 વર્ષ થયા અને ગુજરી ગયા. વલ્લભભાઈ પટેલ લખે છે, વલ્લભભાઈ પટેલે લખ્યું છે કે મારા મોટા ભાઈ અને ભાભી એમને મેં મારી હાજરીમાં ક્યારેય સાથે વાત કરતા જોયા નથી. લગ્ન કર્યા પછી શું અમન્ય રહેતી હતી? સગા ભાઈ ની સામે પતિ અને પત્ની વાત કરે નહીં, ભાઈ ન હોય ત્યારે ગેરાજીમાં પતિ પત્ની ભેગા થઈને વાત કરી લેતા હતા, કુંટો કાણે વગર ચાલતું હતું. અને એની જગ્યાએ કઈ હદે આપણે નીચે ઉતરવા માંડ્યા. મારે આગળ પર તમને કેવું છે, તમારી લાઈનમાં જેટલા પણ તમારા દૂષણ આવ્યા છે ને, એ બધાના મૂળમાં કોઈ ગંદો દોષ છે. અ મેન નોઝ બાય ધ કંપની હી કીપ્સ. કોઈ માણસને ઓળખવો હોય ને તો પછી એની હિસ્ટ્રી એને પૂછવાની જરૂર નથી, આટલું જાણી લો એના દોસ્તો કેવા છે. દોસ્તો જોઈને નક્કી કરી દેવાનું કે માણસ કેવો છે. તમારા દોસ્તો પરથી અમે તમને પારખી લઈએ છીએ કે તમે કેટલામાં બેઠા છો. મહારાષ્ટ્રના એક જજ થઈ ગયા કોડે, છે થઈ ગયા એટલે છે અત્યારે, નામ સાંભળ્યું કોડે, બહુ ચર્ચામાં રહેતા હોય છે અવારનવાર. સંજય દત્ત નો કેસ એની પાસે આવ્યો. સંજય દત્ત ને તો ઓળખો ને, બસ એને જ ઓળખવા, બીજા કોઈને ઓળખવા જ નથી તમારે. આટલી મોટી પોસ્ટ ઉપર બેઠેલા જજ નું નામ તમને ના આવડે. જજ કોડે એનું લગે રહો મુન્નાભાઈ, અને બીજું મુન્નાભાઈ એમબીબીએસ. આ બે પિક્ચર એને જોયા હતા, અને જયારે એનો કેસ કોડે પાસે આવ્યો ત્યારે જજ કોડે કીધું, બહુ મસ્ત વાત કરી, એક જ વાક્યમાં કરી છે, એમાં એને બધું કહી દીધું. યુ આર બેસ્ટ એક્ટર. જજ કોડે સંજય દત્ત ને કીધું, યુ આર બેસ્ટ એક્ટર બટ યુ આર ઇન બેડ કંપની. એક્ટર તરીકે તું બહુ સારો છે પણ તારી કંપની બધી ગલત. માણસ હંમેશા સારો હોય પણ કંપની એની ખરાબ હોય, અને એના જ કારણે મરતી વખતે માણસ ખતમ થઈ જતો. ગુડવિલ ની બાબતમાં જો આપણે ખતમ થતા હોઈએ ને, તો આપણા મા બાપે આપણી પાછળ કઈ ઓછી મહેનત નથી કરી આપણને સારો બનાવવા માટે, પણ એક ગંદા દોસ્તની ચોઈસ ની અંદર આપણે કઈ ગરબડ કરી નાખી, એના કારણે આખી ગુડવિલ આપણે ખતમ કરી નાખતા હોઈએ છીએ. આજે તમારી સામે ચાર મિત્રોની વાત કરી છે. મિત્રના ચાર પ્રકાર. દૂધ જોયું? દૂધ, દૂધની અંદર એસિડ નાખો તો શું? બોલો, દૂધની અંદર એસિડ નાખો તો શું થાય? ફાટી જાય. અરે ખતમ થઈ જાય, ફાટી ના જાય. ફાટે ક્યારે? લીંબુ નાખો ત્યારે ફાટે, લીંબુ નાખો ત્યારે ફાટે. એસિડ નાખો તો શું થઈ જાય? ખતમ. તમારા દૂધમાં એસિડ પડે ને દૂધ ખતમ થઈ જાય,
એમ તમારી જિંદગીમાં આવીને જે તમારી પાસે હલકામાં હલકા પાપ કરાવે ને, એ સમજો તમારો મિત્ર એસિડની છે. હલકામાં હલકા એટલે જે તમને ખોટી સલાહ આપે. દોસ્ત વાંધો નહીં ખાવા, લઈ લે લઈ લે, શું ખાવું એને સમજે ને તમે. આ રોટલી દાળ ભાત સાથે આપણા રોટલાની વાત નથી ચાલતી. મેં સાંભળ્યું છે હવે જૈનોના ઘરમાં એક્સ ચાલુ થયા છે. એક્સ ઈ ડબલ એક્સ, યસ. જરાક બોડી બનાવી હોય તો તારે ખાવું પડશે. મને ગઈકાલે મુંબઈ થી એક પરિવાર મળવા આવ્યો, મને કે મારા સાહેબ ચુસ્ત ગણાતા અમારા પરિવારની અંદર એક છોકરીને સ્વિમિંગ કરવું છે અને સ્વિમિંગ માટે ડોક્ટરે કીધું એને એક ખવડાવવા પડશે તો જે બરાબર સ્વિમિંગ કરી શકશે. અને અમારા ધર્મિષ્ઠ કહેવાતા ઘરની અંદર આજે ઈંડા ખાવાના ચાલુ થયા. કોઈ હદે તમે નીચે ઉતરવા માંડ્યા. જૈન પાઉંભાજી, કાલે આવશે જૈન બટાટા વડા, એટલે ખાઈ લેવાનું. એ જેની આગળ જૈન શબ્દ લાગે એ બધું ચાલે, એટલે કાલે જૈન એક્સ એટલે ઈંડા ખાવાના.